वंदे मातरम बाळ दोस्तों, आज हम देखेंगे कक्षा 3 विषय गुजराती। पाठ्य पुस्तक का नाम है मयूर, चैप्टर 2 नाराज वनराज, जेमा आज आपणे स्वाध्याय पोथी भरीशुं। तो पेज नंबर 22 थी आज आपणे जोईशुं। तो चालो जोईए। प्रश्न 16, समझो अने लखो। तो पहला छे कागडो, तो आपणे लखीशुं कागडी। आ रीतना लख्यो छे ने कागडी, कागरो, तो एनी बाजू में आपणे लखीशुं कागडी। पछी बकरो, तो बकरी। पछी चकलो, तो आपणे लखीशुं चकली। पछी गधेड़ो, तो आपणे लखीशुं गधेड़ी। पछी कूतरो, तो आपणे लखीशुं कूतरी। आ लख्यो छे ने ए रीतना तमारे लखवानुं छे। पछी छोकरो, तो छोकरी। पछी वांदरो, तो वांदरी। कूकडो, तो कूकडी। पछी घोड़ो, तो घोड़ी। पछी वाघ, तो वाघण। पछी हाथी, तो हाथण। सिंह, तो सिंहण। बमणो, तो बमणी। नाग, तो नागण। साप, तो सापण। बिलाड़ो, तो बिलाड़ी। ऊंट, तो ऊंटड़ी। हरण, तो हरणी। तो आ रीतना तमारे लखवानुं छे। हवे आगळ जोईए। प्रश्न 17, जोड़का जोड़ो। तो चलो जोड़का जोड़वाना छे, तो आपणे पेन्सिल थी जोड़वानुं, बराबर। तो हवे अहींया छे छोकरो, तो आपणे अहींया छे छोकरी, त्यां जोड़ीशुं। पछी चकलो, तो चकली साथे जोड़ीशुं। अहींया लख्युं छे ने चकली, त्यां जोड़ीशुं। पछी कूतरी, तो कूतरो जोड़े जोड़ीशुं अहींया। पछी छे बकरी, तो आपणे बकरो साथे जोड़ीशुं, तो अहींया लख्युं छे। पछी छे कागडो, तो आपणे कागडी जोड़े जोड़ीशुं। पछी गधेड़ी, तो आपणे अहींया गधेड़ो छे ने त्यां जोड़ीशुं। पछी छे घोड़ो, तो आपणे एने घोड़ी साथे जोड़ीशुं। आपणे ऊपर જોઈ ગયા ને, हाँ। तो ए रीतना अहींया पछी जोड़वानुं छे। जेम के छोकरो, तो छोकरी। चकलो, तो चकली। कूतरी, तो कूतरो। बकरी, तो बकरो। कागडो, तो कागडी। गधेरी, तो गधेरो। घोड़ो, तो घोड़ी। એ રીતના તમારે જોડવાનું છે, આ જોડ્યું છે ને એ રીતના। ચાલો હવે આગળ જોઈએ। પ્રશ્ન 18, ચકો અને ચકીના ચિત્રમાં મનપસંદ રંગ પૂરો। મે ચકો અને ચકી સરસ મજાના દોઈરા છે, તો આપણે શું કરવાનું છે, સરસ મજાના રંગ પૂરવાના છે। અહીંયા ચકલો અને ચકલી છે, તો તમને ગમતા રંગ તમારે પૂરવાના છે, બરાબર। તમને કોઈ પણ રંગ ગમે ને તે તમારે અહીંયા પૂરવાના છે આ ચકલો અને ચકલીમાં। તો ચાલો હવે આગળ જોઈએ। પ્રશ્ન 19, પ્રાણીઓના ચિત્રો જુઓ, તેમાં ખૂટતું અંગ દોરો। ઘરે જોયું હોય તો આ આપ્યું છે ને ઘર જેવું, અને પછી ગામ કે શહેરમાં જોવું હોય તો આ ચોરસ, અને બીજે ક્યાંય જોયું હોય તો આ ત્રિકોણની નિશાની કરો। શું કરવાનું છે, આ જે નીચે બધા પ્રાણીઓના ચિત્રો આપ્યા છે ને તે જોવાના, પછી એમાં કયું અંગ ખૂટતું છે તે તમારે જાતે દોરવાનું। જો તમે એને ઘરે જોયું હોય તો ઘર જેવું ચિહ્ન છે ને તે દોરવાનું, પછી ગામ કે શહેરમાં જોયું હોય તો ચોરસ દોરવાનું, અને બીજે ક્યાંય જોયું હોય તો ત્રિકોણ દોરવાનું છે। તો ચાલો હવે આપણે જોઈએ। ચાલો જોઈએ, તો આ પહેલું ચિત્ર શાનું છે, તો બકરીનું છે। હવે આ બકરીનું કયું અંગ ખૂટતું છે તે તમારે ધ્યાનથી જોવાનું છે। જો અહીંયા એક જ સિંગરું છે ને, તો બીજું સિંગરું તમારે અહીંયા દોરવાનું છે। હવે બકરીને તમે ક્યાં જોઈ છે, તો ગામ કે શહેરમાં જોઈ હોય તો અહીંયા ચોરસ દોરવાનું, બરાબર। એ રીતના પછી તમે ઘરમાં જોયો હોય તો અહીંયા ઘર દોરવાનું, બરાબર। જો એમ તો મોટે ભાગે આપણે બકરીને ક્યાં જોઈએ છે, ગામડામાં, ગામમાં ફરતી હોય કે પછી શહેરમાં હોય, તો અહીંયા ચોરસ દોરવાનું, તમે જ્યાં જોઈ હોય તે તમારે દોરવાનું છે। હવે આગળ જોઈએ, તો આ કૂતરું છે, તો તમે એને ક્યાં જોયું, તો કૂતરું તો ગામમાં જોઈએ આપણે, પછી કોઈ ઘરમાં પણ પાળી શકે ને, હા। જો તમે ઘરમાં જોયું હોય તો અહીંયા ઘર દોર્યું છે ને એ રીતના તમારે દોરવાનું છે,
પછી જો તો કૂતરુંમાં કયું આંખ ખુટ્ટું છે? જો તો અહીંયા જો, એક આંખ છે ને બીજી આંખ નથી, તે તમારે દોરવાની છે, બરાબર? હવે આગળ જોઈએ તો હાથી, હાથીને આપણે ક્યાં જોયો છે? તો કે ભાઈ, આપણે પાણી સંગ્રહાલય ગઈએ ત્યારે આપણે હાથીને જોઈએ ને, પછી ગામમાં પણ હોય કે શહેરમાં પણ હોય, તો અહીંયા આપણે શું કરીશું? તો કે અહીંયા ચોરસ દોરીશું, ગામમાં કે શહેરમાં જોયો હોય તો અહીંયા ચોરસ દોરવાનું છે. અને હાથીમાં કયું આમ ખૂટતું છે જો, એની પૂંછ કે આની સૂંઢ છે એ કેવી છે? ટૂંકી છે, તો આપણે એને લાંબી કરીશું, બરાબર? હવે આગળ જોઈએ તો કે બિલાડી, તો બિલાડીને ક્યાં જોઈ હોય? તો આપણે ઘરમાં પણ જોઈ હોય, ગામમાં પણ જોઈ હોય. જો તમારા ઘરમાં બિલાડી હોય ને તો તમારે અહીંયા ઘર દોરવાનું, પછી તમે જો કંઈ ગામમાં જોઈ હોય તો તમારે અહીંયા ચોરસ દોરવાનું, બરાબર? તો એ રીતના કરવાનું છે. તો અહીંયા ઘર દોર્યું છે, પણ તમે જો તમારા ઘરમાં બિલાડી ન હોય અને તમે ગામમાં કે શહેરમાં જોઈ હોય તો તમે અહીંયા ચોરસ પણ દોરી શકો છો, બરાબર? હવે પછી જો ધ્યાનથી, તો બિલાડીનું કયું આંગ ખૂટે છે? તો એની પૂંછડી નથી, તો તમારે એની પૂંછડી દોરવાની છે, બરાબર? તો આ રીતના બીજા બધા અહીંયા છે ને, તો એ તમારે જોવાના છે. આજે આપણા પાણી પક્ષી આપ્યા છે, તો તમે ક્યાં જોયું હોય એનું નિશાન કરવાનું, પછી કયું અંગ ખૂટતું છે તે તમારે દોરવાનું છે. એ તમારું હોમવર્ક છે, હવે તમારે જાતે કરવાનું છે, બરાબર? તો હવે આગળ જોઈએ, જોક સાંભળો અને ખરખરાટ હસો. પપ્પા, બેટા પ્રકાશ, તું મારું નામ પૃથ્વીના ચારે ખૂણામાં રોશન કરજે. પુત્ર, પપ્પા એ શક્ય જ નથી. પપ્પા, કેમ શક્ય નથી? પુત્ર, પૃથ્વીના તો કોઈ ખૂણા જ નથી, એ તો ગોળ છે. આ જોક્સ છે, બરાબર? હવે આગળ અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. હવે પછી આપણે ત્રીજું ચેપ્ટર જોઈશું. આજે મેં તમને જે કામ હોય પૂછ્યું ને, આ જે બધા પાણીઓ છે એ ક્યાં જોયા હોય તે તમારે લખવાનું છે, ચિત્ર દોરવાનું છે, બરાબર? પછી એને જે અંગ ખૂટતું છે તે તમારે જાતે દોરવાનું છે, બરાબર ને? ખ્યાલ આવી ગયો ને તમને કઈ રીતના કરવાનું છે? પછી આ ચકલો અને ચકલીમાં સરસ મજાના રંગ પૂરવાના છે, એ કામ તમારે ઘરેથી કરવાનું છે, એ તમારું હોમવર્ક છે. આવજો બાળકો.